હેલો ગાઈઝ, હું છું ખુશી તેજાણી અને હું આવી ગઈ છું આજે નવો વ્લોગ લઈને. સો આજે છે 15 ઓગસ્ટ, સો સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને આજે હું જાઉં છું બારડોલી મારા મામાના ઘરે. તો ચાલો હવે આગળ વધીએ અને જઈએ. સો હું હવે પોગી ગઈ છું મારા મામાના ઘરે અને મારા મામાના ઘરે એન્ટર થઈ. જો એન્ટર થતાં જ મારા ભાઈ અને બેન બે નાસ્તો કરવા બેઠા છે અને બેઠા બેઠા મોદીજીનું પ્રવચન સાંભળી. દીદી, આજે અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડે છે તો અહીંયા કઈ ધ્વજ વંદન થાય છે? તેરે દામન સે જો આયે ઉન હવાઓ. સો આજે અમે અહીંયા ધ્વજ વંદન કરવા આવ્યા અને મને તો બહુ મજા આવી. પણ દીદી, આપણે જે ધ્વજ વંદન અહીંયા કરવા આવ્યા એ જગ્યા કઈ છે? આ DGVCL ની ઓફિસ છે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ. ચાલ અંદર ટૂર લઈએ એટલે હમણાં તને બધી ઇન્ફોર્મેશન આપું. હા તો ચાલો અંદર ઓફિસ જોઈએ બધું. તો હવે આપણે મને ઓફિસ ને બધું બતાવો ને. ચાલ કેશ મારીથી ચાલુ કરીએ. હું તો ઘણી વખત ગઈ છું આ બધી ઓફિસે, પણ મેં આટલી સરસ ઓફિસ ક્યાંય નથી જોઈ. બિલ ભરવા માટે એટલી મોટી સુવિધા આપે છે. દીદી, હું તને શું કહું છું કે ચાલને આપણે અહીંયા અંદરના સાહેબને મળીએ. ચાલ બેન સાહેબને ને ટ્રાય કરીએ, જો અત્યારે ફ્રી હોય તો આપણે કરીએ ટ્રાય. હા આપણે અંદર આ અવેરનેસ જગાડવા માટે આ બધા પોસ્ટર્સ લગાડ્યા છે પબ્લિકને. તો અહીંયા લોકોને જાગૃત કરવા માટે અને વીજળીનો દુરુપયોગ ન કરવો, એનાથી દૂર રહેવા માટે અને વીજળીનો સારી રીતે ઉપયોગ કરવા માટે બહુ બધા પોસ્ટર લગાવ્યા છે અને બહુ મસ્ત રીતે બધું ઓલું કરેલું છે. સો આગળ વધીએ.
ફોટોગ્રાફી કરવી છે તો એની પરવાનગી મળી શકશે? હેલો સર, હું છું ખુશી તેજાણી અને હું બ્લોગિંગ કરું છું. સો આજે મેં તો જીએબી ની ઓફિસ જોઈ અને મને આની સુવિધા, આનું ઇન્ટિરિયર મને બધું બહુ જ ગમે. આમ તો હું ઘણી બધી ઓફિસે ગઈ છું જીએબીની, પણ આવી બધી સુવિધા તો મેં ક્યાંય નથી જોઈ. અને મને અહીંયાનું સૌથી વધારે ગમ્યું ને એ છે કેશબેક. મેં અહીંયા જોયું કે લોકોને છે ને કેશ મીન્સ બિલ ભરવા લાઈનમાં નથી ઊભું રહેવું, ટોકન સુવિધા છે. સૌથી પહેલા જ્યારે હું અહીંયા હાજર થયો ને ત્યારે અહીંયા ગામડાથી નાની નાની મજૂર બહેનો છે ને સવારે 8:30 અહીંયા આવીને બેસી જાય તડકામાં એકદમ. એમના માટે કોઈ સુવિધા નહીં હતી, નહીં બેસવાનું હતું, ઊભા ઊભા લાઈનમાં ઊભા રહીને પૈસા ભરવા પડતા હતા. એટલે મને ખૂબ લાગી આવ્યું. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે એક સારી સુવિધા ઊભી કરવી પડે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવીને શાંતિથી આરામથી બેસે અને બેસવાનું ગમે અને બિલ ભરવા માટે લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી જાય. એટલે અમે ટોકન સિસ્ટમ ચાલુ કરી, ગ્રાહકોની સુવિધા માટે એસી લગાડાવ્યા, બેસવાની સારી વ્યવસ્થા કરી, પાણી પીવાની વ્યવસ્થા કરી. એટલે અહીંયા બિલ ભરવા આવનાર દરેક વ્યક્તિ આનંદથી અને ખુશીથી બિલ ભરી શકે, જો એકદમ ગરમીમાં કે તડકામાં એણે સહન નહીં કરવું પડે અને લાઇનમાં ઊભા રહેવાના કંટાળામાંથી મુક્તિ મળે. એટલે આ એક સારી વ્યવસ્થા અમે ઊભી કરી. એ જ રીતે અહીંયા જે બેસવાની વ્યવસ્થા છે, બહારથી આવતો કોઈ પણ વ્યક્તિ એકદમ સારી રીતે અહીંયા બેસી શકે, એને સારી ટ્રીટમેન્ટ મળે તો એને ખૂબ આનંદ થાય કે ના, હું કોઈક સરસ ઓફિસમાં હું જાઉં છું, એને વારે વારે આવવાની ઈચ્છા થાય. એટલા માટે આટલી સરસ સુવિધા અમે ઊભી કરી છે. આવી જીએબીની જે ઓફિસ છે એવી બીજે પણ બને એના માટે તમે લોકોને શું મેસેજ પહોંચાડવા માંગો છો? સરકાર અને અમારા જીએબીના બધા જ અધિકારીઓ આવી સરસ સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ જ છે. એટલે હવે દરેક જગ્યાએ આવી સુવિધા ઊભી જ થવાની છે, કારણ કે સરકારે તરત સારો જ મેસેજ આપી દીધો છે કે ગ્રાહક કે કોઈ પણ સામાન્ય જનમાણસને સારી સુવિધાઓ આપો પહેલાં, અને એમને એક સરકારી ઓફિસમાં જવા માટે આનંદભર્યું લાગે એવું કંઈક ઊભું કરો. અને એ બધી પ્રોસેસ અત્યારે બધી જ ઓફિસોમાં ચાલુ જ છે. મેં આજે જીએબીની ઓફિસ વિઝિટ કરી અને તમને મળીને પણ ખૂબ આનંદ થયો. તમે અમને તમારો કિંમતી સમય આપ્યો તેના બદલ આભાર. સો આજે અમે બારડોલી આવ્યા અને મેં જીએબીની ઓફિસ વિઝિટ કરી. મને ઘણું બધું જાણવા મળ્યું અને બહુ મજા આવી. સો થેન્ક યુ દીદી કે તમે મને આટલી સરસ ઓફિસને વિઝિટ કરાવી. મળીએ છીએ નવા વ્લોગમાં અને બાય. જય શ્રી રામ.